બગસરામાં 247 લાખના ખર્ચે તૈયાર થયેલા અમરેલી જિલ્લાના સૌપ્રથમ પ્રીકાસ્ટ પ્રકારના ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ગુજરાત સરકારના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા 15 ઓગસ્ટે આ બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં બગસરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને આનંદની વાત એ છે કે ડેપોની અંદર 65% ટિકિટો ઓનલાઈન બુકિંગ કરવામાં આવી છે, એટલે ઓનલાઈનની બી સુવિધા પ્રજાને છે. સમયસર બસ આવે અને 0 એક્સિડન્ટ થાય એ આ અમરેલી ડેપોનો મંત્ર છે. અને જે પ્રમાણે અહીંયા ગામડાઓથી મારી વિદ્યાર્થીઓને મારી લગ્ન પ્રસંગની અંદર મારી જુદી જુદી યોજનાઓ દ્વારા લોકોને સબસિડી આપીને લાભ આપ્યો. આજે રાજ્ય સરકાર દર વર્ષે ઘણા વર્ષોથી ઓછામાં ઓછી 1200 કરોડ શકે છે. ઘણા વર્ષોમાં તો એનાથી ઘણું વધી ગયેલું છે. હવે આવા સંજોગોમાં બી અમરેલીને એનો લાભ મળતો હોય છે, પ્રજાને લાભ મળતો હોય છે. મને સંપૂર્ણપણે ખાતરી છે કે અહીંયાના જે કર્મચારીઓ જે સ્ટાફ છે એ આ બસ ડેપોને બસ સ્ટેન્ડને સ્વચ્છ રાખશે, લોકોને લાભ આપશે, સમયસર બસો જશે અને વધારે વધારે લોકો બસોમાં જાય એ પ્રમાણે. આજે 15 ઓગસ્ટના દિવસે તેમજ સાથે સાથે રક્ષા બંધનના દિવસે ખૂબ જ સારા દિવસે બગસરા ડેપોનું લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો હતો. અગાઉ પણ આપણે પ્રોગ્રામ ગોઠવવામાં આવેલો, પણ સંજોગ વસાર ત્યારે નગરપાલિકાની ચૂંટણીના હિસાબે આપણે થોડો એક્સટેન્ડ થયેલો હતો, પરંતુ આજે બસ 2,47,00,000 એટલે કે 247 લાખના ખર્ચે ફ્રેમ સ્ટ્રક્ચરવાળું બગસરા ડેપોનું આજે રાજ્યના જે માનનીય કેબિનેટ મંત્રી છે શ્રી સૌરભભાઈ પટેલ ઉર્જા વિભાગ એના હસ્તક આજે આપણે લોકાર્પણ કરેલું છે. બસ સ્ટેશન ખૂબ જ સારું સુવિધાયુક્ત બનાવવામાં આવેલું છે. નાનું શહેર છે આમ છતાં પણ 9 પ્લેટફોર્મવાળું આપણે બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે. તમામ પ્રકારની સુવિધાઓ જે હોવી જોઈએ અત્યારના જે ફાસ્ટ પ્રમાણે અથવા તો જે પબ્લિકની ડિમાન્ડ છે એ પ્રમાણેની આ બસ સ્ટેન્ડની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. કેટલી બસ અવરજવર કરે છે બગસરામાં? બગસરા ડેપોની પોતાની જે 43 શિડ્યુલ છે એ એસટી બસો પોતાની દૈનિક અવરજવર કરતી જ હોય છે. એ સિવાય પણ અન્ય વિભાગમાંથી પણ 100 ડેપોનું બગસરા ડેપોની અંદર અવરજવર થતી હોય છે.